श्याम तेरी याद तो विसराय ना, प्रेम ने पीड़ा हवे सहन नथी थती, वाणी बंद थई छे आँखों द्वारा हवे प्रगट थई छे। श्याम तेरी याद तो विसराय ना, मारिया
આંખોના આંસુ દ્વારા પ્રેમ વ્યક્ત કરે છે. વાણી બોલી શકતી નથી. હે કનૈયા, આ તને શોભે નહીં. બહુ ભગવાનને પ્રાર્થના કરી છે અને છતાં પણ કનૈયો જ્યારે પ્રગટ નથી થતો ત્યારે ગોપીઓ હવે રોષમાં બોલે છે. પ્રેમ છે એ રોષમાં પ્રગટ થાય છે. પ્રેમ હોય એ રોષમાં પ્રગટ થાય તો પણ એ પ્રેમ જ હોય. હવે ગોપીઓ એમ કહે છે, નખલ ગોપિકા નંદનો ભવાન ખિલ દેહીના અંતરાત્મ દ્રપ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. વિખિન સાર્થી તો વિશ્વગુપ્તએ સખવું દેવાન સત્વતા કુલે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. નખલુ ગોપિકા નંદનો ભવાન. કનૈયા, આજે મેં તને જાણી લીધો, તું નંદનો દીકરો નથી. જો તું નંદનો દીકરો હોય તો આટલો કઠણ ન હોય. આજે અમને ખબર પડી ગઈ તું તારી જાતિ ઉપર જઈને ઊભો રહ્યો. ગોપીઓ મેણા બોલે છતાંય કનૈયાને ગમે જ. પ્રાર્થના બહુ સાંભળી, ગોપીઓની ગાળો નથી સાંભળી. એટલે ગોપીઓ કહે છે, માખણ ખાનાર તારું હૈયો કઠણ છે. માખણ ખાનાર તારું હૈયો કઠણ છે. અંતે તો જાત પર જાય રે નજરેથી ક્યારે નિહાળશો. અંતે તો જાત પર જાય રે નજરેથી ક્યારે નિહાળશો. જુરી મારો ચુકાન દર્શનને કારણે જુરી મારું ચુકાન છે. એક એક પલ છે એ જુગ જેવી જાય છે. કનૈયા, માખણ ખાનાર તારું હૈયું કઠણ છે. અંતે જાત ઉપર આટલું માખણ તને ખવડાવ્યું, તારું હજી નીલ નિર્મળ ન બન્યું, તારી જાત ઉપર જઈને ઊભો રહ્યો. તો કનૈયો અંતરિક્ષમાં હસે છે પણ પ્રગટ નથી થતું. ત્યારે ગોપીઓ પ્રાર્થના કરે છે, કનૈયા તું એકવાર અમારા આંગણે તો આ આખું આંગણું મેં તારા માટે શણગાર્યું છે. જો તો ખરો તોરણ બાંધ્યા છે. આપણે કહું બહુ પ્રેમ હોય તો કંઈક અમારા ઉંબરે પધાર છો. ક્યારેક અમારા ઉંબરે તો ભૂલા પડો. પૂરો ઉંબરીએ સદગુણના સાથિયા પૂરા છે. આ હૃદયરૂપી ઉંબરામાં કોઈ પણ અવગુણ તને દેખાય તો કનૈયા તું ના આવજે. પ્રેમ મારા ગળે ભાવના પુષ્પ વેરા, આખા ગામમાં કોઈથી અમારે અબોલા હોય તો તું ના આવજે. કુમકુમના પગલે કનૈયા તું આવ, તારું ધ્યાન અમે ધરીને બેઠા છીએ. ગોપીઓ એમ કહે છે, આટલી અરજવાલા તારા મંદિરમાં લક્ષ્યમાં કેદી લેવાય. આવડી અરજ તને લખી છે, ક્યારે તું અમારી અરજીને સ્વીકારીશ? સંજવારીમાં સાંભેલું વડાય રે, આવડી મોટી ભૂલ દુનિયાને ખબર છે, આખી જગત જાણે છે. કડધી રાત્રે ગોપીઓ અહીંયા આવી છે. કનૈયા જલ્દી પ્રગટ થા,
જલ્દી પ્રગટ થા, તને કોઈ પણ, અને આપણે મોંઘામાં મોંઘા મહેમાન આવવાના હોય ને તો કેવી તૈયારી કરીએ, અને એમાંય સંસારી માટે મોંઘા મહેમાન કોણ? તો કે નવા બનાવેલા વેવાય અને જમાય, અને એ જ્યારે આવવાના હોય ત્યારે પટારામાં નીચે ઊંડે ઊંડેલી રજાઈ રાખી હોય ને એ કાઢી નાખે. એ મોંઘા મહેમાનથી તો વધારે શું હોય ભાઈ? એટલે ગોપીઓ એમ કહે છે, અમારા જીવનના મોંઘા મહેમાન આવો હરી આંગણીએ, તમે ભોળાના સાચા ભગવાન, આવો હરી આંગણ. અમારું હૃદય ભોળું છે, એક વખત અમારા ઉંમરે આવી જા, મોંઘામાં મોંઘો તું અમારો મહેમાન છે. છતાં કનૈયો નથી આવતો, ત્યારે ગોપીઓ એમ કહે છે, નહીં આવો તો આબરૂ રહેશે, નહીં નહીં આવો તો આબરૂ રહેશે, નહીં આવો તો આબરૂ રહેશે, નહીં આવો તો આબરૂ રહેશે, નહીં કોઈ અંતર ના જાણનાર કેસે, નહીં કોઈ અંતર ના જાણનાર કેસે, નહીં નિત ભક્ત ના કરવા કલ્યાણ. આવો તો આબરૂ રહેશે નહીં. હવે ગોપીઓને પરવા નથી, ભગવાનને મેળવવા માટે જેટલી આરાધના કરવી પડે એટલી પૂરી કરી લીધી છે, અને છતાં જો ભગવાન ના આવે તો ભક્તની નહીં ભગવાનની એ જાય. નરસિંહ મહેતાના હાર પહેરવા આવવા જ પડે, મીરાબાઈનો ઝેર પીવા એને આવવું જ પડે, ગોરાને ત્યાં માટલા ટીપવા એને આવવું પડે, સખુને ત્યાં એને આવવું જ પડે, ધના ભગતને ત્યાં આવવું પડે. કારણ આવડી મોટી સમાજ છે, એમાં એની કિંમત જાય. ત્યારે ગોપી કે નહીં આવો તો આબરૂ રહેશે નહીં, કોઈ અંતર ના, આવા જે ભક્તો પડ્યા છે બોડાણા જેવા એમાં તારી કિંમત જશે, હવે ના આવજે ભલે. હવે તારે ના હોય તો ના આવજે. કેટલાય ભક્તો ભગવાનને પણ, લ્યો અજમલજી માં ન માર્યો, લાડવો માર્યો ભગવાનને, કે હવે દ્વારકા કેટલા દી આવવું મારે, કંઈક તો હદ હોય કે નહીં એમ. અને ભગવાનને લાગ્યો એ નાભીમાંથી માર્યો ને, હવે જોઈએ છે દીકરો, તારે આવવું પડશે, આવવું પડે રામદેવજીને. ભક્તનું કાંઈ નક્કી નહીં, ભગવાનનું માથું ફોડી નાખે. લાકડી નામદેવજીએ ન લીધી, હાથમાં ઉપાડી, બોલ દૂધ પીશ કે ન કર, ભગવાન કે આ માથું ફોડી નાખશે એના કરતા પી નાખ. પીવું પડે એને, આવવું પડે. બીક ભગવાનને હોય ને તો ભક્તની, બાકી દુનિયામાં કોઈની નહીં. નહીં આવો તો આબરૂ રહેશે નહીં, અંતર ના જાણનાર કોઈ કહેશે નહીં, નહીં તો ભક્તો ના કરવા કલ્યાણ, આવો હરી આંગણીએ. હા, શરત છે કે તમને અમારા આંગણે આવ્યા પછી કમસે કમ અમારું મેઇન ગેટ છે ને જોઈને હાલ્યો જાજે, ન ગમે તો. કેવો સરસ શણગાર્યો હોય તારા માટે છે મુખ દરવાજો, એમાં જો તેને એવું લાગે કે અમે ક્યાંય તમાકુ ખાધું છે ને તો તું ના આવજે. બીડી પી તો ના આવે, ચાય પી તોય ના આવે, બાટલી પી તોય ના આવે. દરવાજો તો અહીંયા તો સુસ્વાગતમ લખેલું હોય, વેલકમ, પણ દરવાજો જ ખરાબ હોય તો ભગવાન ના આવે. સીધી વાત છે, શરત છે. ભગવાન તમારે જોતા હોય તો સાવધાન રહેજો, આ બધું મૂકવું પડશે, છેલ્લો દી છે પાછો.
એટલે કાંઈક તો ભગવાનને આપવું પડે ને. જોકે તમારે કાંઈ છે જ નહીં એટલે આપવાની ઉપાધિ નથી. આ તો છે ને હોય એની વાત છે. તો દરવાજા ખરાબ હોય મુખ દરવાજે અમારે રામ નામ તોરણ નિત્ય પૂરો ઉંબરીએ સદગુણના સાથિયા પૂરા આવા જેના હૃદય છે ત્યાં ભગવાન બિરાજે છે. આજે ગોપીઓના હૃદય બહુ ઉજળા છે. ગોપીઓ ઘરમાં રહીને સંસારમાં રહી અને ભગવાનને જેને ભજ્યા છે સંસારમાં ઘરમાં છે પણ ઘર એના મનમાં નથી. પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં આંસુ છે અને આંસુથી ભગવાનને જે સ્નાન કરાવે છે અસહ્ય થઈ જાય ભગવાનને પણ સહન ન થઈ શકે એટલું રુદન ગોપીઓ કરે છે. ગોપીઓ ધરતી ઉપર પડવાની તૈયારી છે. હવે વાણી બંધ થઈ ગઈ છે. હૃદયની અંદર દાહ થાય છે. એ સમયે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પ્રગટ થાય છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાનને જોતા લોક લાજ વ્યવહાર કી નહીં ખબર લગાર કહે પ્રીતમ પ્રભુ મન વસે તો ભૂલ ગઈએ સંસાર. આજે મારો કનૈયો કરી અને જેના માટે આજે શ્રી કૃષ્ણ શરણમાં એ જપી રહી છે તો ભગવાન બહુ દૂર નથી. આજે લોક લાજ હું ભગવાનને ભજીશ તો લોકો મને શું કહેશે એવી કોઈ જ પરવાર ભજવાવાળાને હોતી નથી. ક્યારે કોઈ ભક્ત એ પરવાર રાખી નથી. અને જે દુનિયાની પરવાર ન રાખે લોકેશણા જેને ન નડે એને જ ભગવાન મળે. લોકેશણામાં ભગવાન ક્યારેય મળે નહીં. આમ તાલી પાડતા હોય ને બાજુવાળાને જોઈએ એક બાજુવાળું પાડે છે કે નહીં ત્યારે કનૈયો ન મળે. તાલી તો પડી જાય ત્યારે લોક લાજ વ્યવહાર કી નહીં ખબર લગાડ કહે પ્રીતમ પ્રભુ મન વસે તો ભૂલ ગયે સંસાર. ભગવાન પ્રસન્ન થયા. સંસારનો તાપ દૂર થયો. ભગવાનની લીલાનું ગાન કરવાથી હૃદયના બધા જ રોગો દૂર થાય છે. એટલે કહે છે ને ઓ નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. ભગવાન કેવો દયાળુ છે. ગોડાણાના ખાલી એક તુલસીના પાંદડામાં હલકો થઈ જાય ભક્તને માટે હલકો થઈ જાય છે. માટે કહે છે એ જીવાલા એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા. મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા. એવા એ ગુણ તો ગોવિંદ ના કરીને પ્રભુ પધાર્યા ડાકોર
તમને ને મને પણ ભગવાન ક્યારે મળે. ગોપીઓ જેવી જ્યારે વિરહની વેદના જાગે, સંસાર માટે ખૂબ રડ્યા, દીકરા માટે રડ્યા, ધન માટે રડ્યા, પરિસ્થિતિ ક્યારેક રડાવે, ક્યારેક પાડોશી રડાવે, ક્યારેક સમસ્યાઓ રડાવે, અને આપણે રડીએ છીએ, પણ ક્યારેક ખુદ માટે રડજો. એકાંતમાં બેસી કે ઘણા સમય વહી ગયો, હવે માથાના વાળે ધોરા થવા લાગ્યા, હજી કે નહીં તું મળ્યો નહીં, હજી તારી ઝાંખી નહીં નહીં થાય. હે કૃષ્ણ, હે ભગવાન, તું ક્યારે મળીશ, ક્યારે મળીશ, એમ કરીને જ્યારે આંખમાં બે આંસુ આવી જાય, સમજી લેજો કનૈયો બહુ દૂર નથી. સુખદેવજી મહારાજ હવે નારદજીને બીજી કથા સંભળાવે છે. એકવાર નારદજી કંસ રાજાને મળવા માટે ગયા. કંસને કહે, ભાઈ તને ખબર પડી કે હું તને કહેવા આવ્યો છું, તારો કાળ ગોકુળમાં છે, એ નંદનો પુત્ર નથી, વસુદેવનો પુત્ર છે. કંસ કહે, મને શંકા તો થતી હતી વસુદેવને હું મારું. એ નારદજી કહે, તું મૂર્ખ છે, હવે તું તૈયારી કર, કારણ નારદ એ ટપાલ આપી આવ્યા, એ વસુદેવને મારવાથી તારો કાળ નહીં મરે. આ બાજુ કંસ ગભરાયો. કંસે બ્રાહ્મણોને કહે કે હવે મારે મારા કાળને મારવા માટે શું કરવું જોઈએ. બ્રાહ્મણોએ સલાહ આપી કે 5 દિવસનો ધનુષ યજ્ઞ જો તમે કરો ને આ યજ્ઞ પૂરું થાય ને તો એમાં શત્રુ મરી જાય. એમાં યજ્ઞમાં નંદબાબાને આમંત્રણ આપજો, હાથી તેડવા મૂકજો, લાલાને એના ઉપર બેસાડીને લઈ આવજો અને હાથી નીચે લાલાને કચડી નાખજો, એટલે તમારું આયોજન પૂરું થાય. આવી સલાહ આપે છે. કંસને આ વિચાર ગમ્યો. આ વિચારથી કંસ અક્રૂરને આજ્ઞા કરે છે કે જાઓ તમે કનૈયાને લઈ આવો. અક્રૂરજી મનમાં વિચાર કરે છે કે આવું ક્રૂર કામ કરવા હું કેમ જાઉં, કારણ કે કનૈયાને મારવા માટે કંસનો હેતુ ખરાબ છે, પણ જો હું ના પાડું તો કંસ મને મારે, પણ હું કઈ રીતે જઈ શકું, કારણ કે રે કંસ ભેગા છે, અક્રૂર પણ ભક્ત કૃષ્ણના છે, છતાંય હું નહીં જાઉં તો મને મારશે, પણ કનૈયો તો બરાબર સમજે છે, હું રથ લઈને જઈશ તો કનૈયો મને સમજી જશે કે હું શું છું અને કંસ શું છે, મારી નોકરી છે, મારે જવું પડે. તેથી આજે અક્રૂર રથ લઈ તૈયાર થયા. રસ્તામાં કનૈયાને બહુ યાદ કરે છે, એટલો બધો કનૈયો યાદ આવે છે, આંખમાં આંસુ છે. થોડાક આગળ જાય તો કનૈયાના આજે ચંપલ પગમાં પહેરતો નથી, અને જ્યારે એના પગલા દેખાય છે નીચે ઉતરી રથમાંથી અને એની રજ માથે ચડાવી, અને આજે કનૈયાને યાદ અક્રૂર કરે છે કે મારો લાલો મને ભૂલી ગયો હશે તો મને માન નહીં આપે. તો વરી કહે છે, ના ના, લાલો મને ન ભૂલે, મને ઓળખી જશે, ભલે હું કંસનો સેવક રહ્યો પણ હું સુકામ કનૈયા પાસે જાઉં છું. આવા અનેક ભાવો કરતાં કરતાં હું ક્યારે પહોંચીશ, બરાબર સંધ્યાનો સમય હશે, ગાય દોવાનો સમય હશે ત્યારે હું પૂછીશ. અને એમ કહેવાય છે એ જ સમયે બરાબર અક્રૂર આવે છે અને સીધો સામો જ્યારે કનૈયો મળે છે ત્યારે કનૈયો એમ કહે છે, કાકા આવ્યા, કાકા આવ્યા, અને એમ કહીને જ્યારે બત ભરે છે ત્યારે અક્રૂરની આંખમાં આંસુ આવે છે, મારો માલિક કેટલો દયાળુ છે, મને ભૂલ્યો નથી, લાકડીની જેમ પગમાં પડી જાય છે કનૈયો. નંદબાબા મળે છે. નંદબાબાને અક્રૂરજી એમ કહે છે કે લાલાને હું તેડવા માટે આવ્યો છું, કંસ મામાએ આ સોનાનો રથ મોકલો, નકલી પ્રેમ દંભ. અક્રૂર કહે, બાબા આ યજ્ઞનું આમંત્રણ દેવા માટે હું આવ્યો છું, કંસની આજ્ઞા થઈ છે, કનૈયો 11 વર્ષ અને 52 દિવસનો થયો, મથુરા જોયો નથી, આ તો એટલે હું તેડવા માટે આવ્યો છું. નંદબાબા ભોળા છે કે એક ભૂદેવે કીધું હતું કે મારો લાલો તો મોટા રાજા થશે, આવા ભાવો કરવા લાગ્યા. આમ શ્રી કૃષ્ણ બલરામ પાસે બધા જ ગોવાળિયાઓ દોડતા આવે છે, અને જ્યાં એવી ખબર પડી કે લાલો જાય છે ત્યાં તો ગોવાળિયાઓને જાણી શરીરમાંથી પ્રાણ જતા રહે એવી સ્થિતિ થઈ. અમે આવીએ લાલા, અમે લાલાને કોઈ રેડા નથી મૂકતો. માં યશોદા બાબાને પૂછે છે, તમે જવાના છો? નંદ કહે, કંસે રથ મોકલ્યો છે તો જવું તો જોઈએ. યશોદા કહે, વૃદ્ધ અવસ્થામાં દીકરો થયો છે, નજરથી દૂર કરવો ગમતો નથી. નંદ કહે, પણ લાલાને દુનિયાનું ભાન તો થવું જોઈએ કે નહીં? જશોદા કહે, પણ લાલો જલ્દી પાછો નહીં આવે. નંદ કહે, કેમ નહીં આવે, હું મથુરા ફેરવીને એને પાછો લઈ આવીશ. જશોદા કે, નહીં આવે,
હું આપને કહું છું કે નહીં આવે. જશોદાનું હૃદય એમ કે છે કાનો હવે પાછો નહીં આવે. નંદ બાબા કે આવશે. આમ વાતો કરતા કરતા રાત પડી ગઈ, બધા સુઈ ગયા. માં યશોદા સૂતા નથી, બેઠા બેઠા રડે છે, આંખમાં ટપ ટપ આંસુ પડે છે. આજે કનૈયાને નીંદર આવતી નથી. કનૈયો પોતાની પિતાંબરી લઈ અને માં પાસે આવે છે. માં 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 તું કેમ રડે છે, બોલ ને માં તું કેમ રડે છે. બેટા તું જવાનો છે ને એટલા માટે રડું છું. કનૈયો માને એમ કહે છે, માં તું ના પાડે ને તો હું ના જાઉં. યશોદા ભક્ત છે, ભગવાનની ઈચ્છા, એ ભક્તની ઈચ્છા. માં ના ન પાડી શકે, ભગવાનની ઈચ્છા છે. તેથી કનૈયો આજે પીતાંબરી દ્વારા આંસુ લોચે છે. કેટલો અદ્ભુત યશોદાનો પ્રેમ છે જે કનૈયાને પણ રડાવે છે. માલિકની આજ્ઞા થઈ છે. કનૈયો વારે વારે કહે છે, માં તું ના પાડે તો હું ના જાઉં. જશોદા કશું બોલી શકતી નથી. સવાર પડે છે, માએ આંસુ રોક્યા છે, લાલાને શૃંગાર કરી આપે છે. જશોદા માં એમ કહે છે, કોઈ માનવની આશા રાખશો નહીં અને ઈશ્વરની આશા ક્યારે છોડશો નહીં. જશોદા સવારે કનૈયાને તૈયાર કરે છે, બલરામને તૈયાર કરે છે, સુગંધી તેલથી માથું ઓળાવે છે, પીતાંબરી આપે છે, સુંદર શૃંગાર કર્યો છે. માનો પ્રેમ જોઈ કનૈયો રડે છે. આવો પ્રેમ જગતમાં મને હવે ક્યાંય મળવાનો નથી. હવે હું દેશ પ્રેમ માટે જાઉં છું, વાત્સલ્ય પ્રેમની લીલાને વિરામ આપું છું. જશોદા મને ક્યાંય મળવાની નથી. ભગવાનને પણ રડાવે એવો યશોદાનો પ્રેમ. આ બાજુ અક્રૂર રથ લઈને આંગણામાં આવ્યા છે. ગોપીઓ દોડતી આવી, રાધાજીને ખબર પડી, દોડતા આવ્યા. અક્રૂરને કહે, હે અક્રૂર, આ ગામને તું ઉજળ કરવા માટે આવ્યો છો. તારું નામ રાખતા કોઈ ભૂલી ગયું છે. તું અક્રૂર નથી, તું ક્રૂર છે. આ એક નાના ગામડા અભણ માણસો સાથે કનૈયો જાય તો અમારી પાસે રહેશું બીજું? અમે એનો વિયોગ ન સહન કરી શકીએ. અમારાથી એ સહન નહીં થાય. રાધાજીની ઉંમર 9 વર્ષની છે. રાધાજી મૂર્છિત થઈ ગયા, ચક્કર ખાઈને પડી ગયા. કનૈયો રથમાં બેઠો, વરી નીચે ઉતરી રાધાજીના કાનમાં કહે છે, રાધા રાધા તું ભૂલી ગઈ? રાધા રાધા, તું ને હું તો એક છીએ, ભૂમિનો ભાર ઉતારવો છે. રાધા બોલ, રાધા તને શું આપું? લે આ બંસુરી આપું છું તને. આજથી હું નહીં વગાડું, હું શંખ વગાડીશ. જ્યારે જ્યારે તું બંસુરી વગાડીશ ત્યારે હું હાજર થઈશ. રાધાજીએ આંસુ રોક્યા છે, માલિકની આજ્ઞા થઈ છે. ગોપીઓ દોડતી આવી, માખણ મિશ્રી લઈને આવી છે, કાનાને ખવડાવે છે. આ પ્રેમ જે વ્રજનો જે પ્રેમ છે, ગોપીઓનો જે પ્રેમ છે, ગાયોનો જે પ્રેમ, યશોદા નંદનો જે પ્રેમ છે, પ્રેમ પોતે અવતાર લઈને આવ્યા છે. એનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી. કોઈ પાસે, ખુદ સરસ્વતી પાસે વાંચ્યા નથી કે એનું વર્ણન થઈ શકે. ત્યારે એમ કહેવાય છે, ગોપીઓએ રથના પૈડા પકડી રાખ્યા. કનૈયાએ વિચાર કર્યો, પ્રેમમાં કોઈ દી રજા ન મળે. પ્રેમમાં રજા મળે જ નહીં, શક્ય નથી, રજા લેવી પડે. દેશ પ્રેમને માન આપવા માટે, દેશનું કાર્ય કરવા માટે દેશમાં અનેક કંસો વધી ગયા છે. દૈત્યોનો સંહાર કરવા માટે વાત્સલ્ય ભાવની લીલાને વિરામ આપી અને ભગવાન
આજે રથ ઉપર બેઠા છે અને અક્રૂરને જબરજસ્તી આપણા કરતા કનૈયાનું હૃદય બહુ સારું હતું. કનૈયાને જે આટલો પ્રેમ કરનાર નો પ્રેમ ઝીલવો એ કઠિન છે, તેથી કઠોર હૃદયે ભગવાન રથમાં બેઠા છે અને અક્રૂરને આજ્ઞા કરી કે આપ રથ આગળ વધારો. ત્યારે જ્યાં સુધી ધરા સુધી રથ પહોંચ્યો ત્યાં સુધી એની રજ ઉડતી